પછી સેટઅપ ચાલે છે એટલે આવો જમને જરા ઓકે ડન અરે ચૂંટણીનો દિવસ આવી પહોંચ્યો છે ત્યારે દરેક વ્યક્તિઓ પોતાના ઘરની બહાર નહીં રહ્યા છે ચાલુ ચાલુ છે સવારની સરખામણીમાં આપણે જોયા તો બપોર પછી એટલે કે હાલના સમયગાળામાં લોકો વધુને વધુ માત્રામાં બહાર નીકળી રહ્યા છે જો આપણે વાત કરીએ તો સોશિયલ ડિસ્ટન્સની સાથે હેન્ડ ગ્લોવ્સ પણ આપવામાં આવી રહ્યા છે સેનેટાઇઝરનો ઉપયોગ પણ એટલી જ માત્રામાં થઈ રહ્યો છે આજે આપણે આવ્યા છીએ બીજા એક ઉમેદવાર આપણી સાથે છે સોમનાથભાઈ મરાઠે આપણે એમની પાસેથી જાણીશું કે આજે આખા દિવસ દરમિયાન શું અપડેટ રહ્યું શું અપડાઉન રહ્યું दक्षिण वार्ड नंबर 24 उम्मेदवार तो सोमनाथ मराठे आज सवेरे 7 वगैया दरेक बूथ में उत्साहपूर्वक मतदान थी रूप है स्वयं लाइन में लग्या है जिला में बिल्कुल खुशी माहौल है जे सरकार ने चूंटीलक्षी जो मतलब हजे आयोजन थे सरस है एकदम दरक जगह सोशल डिस्टन्सिंग प्रमाण मतलब कूड़ा पड़ेला है जता सैनिटाइजर थे मास्क अपना हेन्ड ग्लोव आप मतदान थे बहुत सरस मतलब व्यवस्था करूत्साहपूर्वक मतदान भाग लगे આગેવાન હોય છે પોતે કઈક રિક્ષા થી કે એવી રીતે હેલ્પ કરતા હોય છે કે અમારી કોઈ વ્યવસ્થા કરવાનું આવતું નથી એની અંદર ઘણા તબક્કે અમને પણ એવું જાણવા મળ્યું છે કે ચેનલ આઈ વિટનેસ માધ્યમ દ્વારા અમને પણ એવું જાણવા મળ્યું કે ઘણા લોકો એવા છે જેમના નામ જ લિસ્ટમાં નથી આવ્યા એવું કંઈક આપના વોર્ડમાં થયું હોય બીજી રીતે નહીં હોય એમાં જે જગ્યાથી ડિલેટ થયેલા હોય અને કોઈક જગ્યાના શું છે એમાં 800નો બૂથ હોય 900નો બૂથ હોય કોઈ જગ્યા સ્કૂલ ફેરાવી હોય તો બીજી વધારાની યાદીમાં જોડેલો હોય એ વ્યવસ્થિત ચેક કરે તો એ કોઈના કોઈ ભાગ એ જ ભાગમાં હોય છે જે કોંગ્રેસ તરફથી પણ બધી જ તૈયારીઓ થઈ હતી શું લાગે છે આપના વોર્ડમાં તમારી સાથે સાથે કોંગ્રેસને કેટલી ટક્કર આપી છે હું સવારથી ફરું છું અને સેવા વસ્તીમાં પણ ફરું કોઈ જગ્યા મને કોંગ્રેસનો ટેબલ દેખાતો નથી અને કોંગ્રેસ તરફે કોઈ માહોલ નથી બીજી એક પાર્ટીની વાત કરો આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં એટલા જ એ બંને ડિપોઝિટ ગુમાવશે બરાબર એ તો શું છે ખાલી બિલકુલ પોસ્ટર બાજવાલા છે હવા બાજવાલા છે એમનાથી કંઈ થવાનું નથી હાલ પ્રચાર પ્રસાર ગઈકાલના જ થંભી ગયો હતો શું અગવડ પડે આપના તરફથી બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી કે પછી કંઈ બાકી રહ્યું મારી આ છઠ્ઠી ટર્મ છે અને હું બે વાર કોર્પોરેટર રહેલો છું મારી થર્ડ ટર્મ છે તો ડોર ટુ ડોર હું અમે ટિકિટ માટે ઉમેદવારી માટે કામ કરતા નથી અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અમે ટિકિટ કોને મળે એ અમે એના માટે નથી અમે પહેલાંથી જ જેવું આચારસંહિતા લાગી તે દિવસથી જ અમે ડોર ટુ ડોર ચાલુ કરી દીધેલું અને તમામ અમારા આગેવાનો જે ટિકિટ ઈચ્છુક હતો એ બધા જ કામે લાગી ગયેલા હતા અને અમારો ડોર ટુ ડોર સમગ્ર વાડ અમે ડોર ટુ ડોર કર્યું એટલું જ ને એક રાઉન્ડ થયા પછી બીજો રાઉન્ડ બી કર્યું છે અને અમારા દ્વારા જે અમારું વિકાસના કામના આધારે જે અમારું જે ભવ્ય સ્વાગત થયું છે જે રેલી થયું છે અને એના કારણે આટલું ભારતીય જનતા પાર્ટી તરફે બધા જ મતદાન કરી રહ્યા છે અત્યારથી કેટલા ટકા સુધી મતદાન થયું હોય આપના હિસાબે અમને 40% મતદાન હજી આ દિવસ બાકી છે અડધો દિવસ બાકી છે શું લાગે છે 100% મતદાન આપના વિસ્તારમાં જ થશે 80-85% તો થશે એટલે કોઈ બૂથમાં 90% બી થઈ જાય 70 બી થાય ઘણા બધા દાવો કરવામાં આવ્યા પક્ષ પલટા થઈ ગયા નારાજગી જોવા મળી આ વિષય પર આપનું શું મંતવ્ય છે એ તો શું છે પક્ષ પલટાવો તો એક અલગ વાત છે પરંતુ એનો કોઈ સિદ્ધાંત હોવા જોઈએ પક્ષ કરતાં તો એક દર વર્ષે અલગ અલગ પાર્ટીમાં ઊભો રહું અને અલગ અલગ સાથે ટાઈપ થવું એ તો બધા તોડબાજોનું કામ છે પરંતુ જનતાની સાથે પાંચે પાંચ વર્ષ કોઈ પણ પક્ષે પાંચે પાંચ વર્ષ તમે કામ કરો પછી પક્ષ સાથે વફાદારી રાખો તો તમને જનતા પણ તમારી સાથે વફાદારી રાખે આપણી સાથે અહીંયા મહિલા ઉમેદવાર પણ છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ પૂર્વ કોર્પોરેટર છું પૂર્વ કોર્પોરેટર છો શું લાગે છે ત્યારની ચૂંટણીમાં અને હાલની ચૂંટણીમાં શું ફરક છે ત્યારની ચૂંટણી હતી ત્યારે બે લોકો ઉલ્લાસમાં હતા પણ અત્યારે તો જુવા અને જવાનો બધા ઉલ્લાસમાં છે પણ સારી રીતે વોટિંગ પોતાના ઘરથી બી જાય છે બીજા બી નીકળે છે
શું મેઇન પ્રશ્ન છે આપના વોર્ડનો? અમારો વાર્ડના સારો કામો થઈ ગયેલા છે, કઈ કામો બાકી નથી એટલે કામો જોઈને વિકાસ થઈને બધા ખુશીથી નીકળે છે ઘરથી. કોઈને કેવું બી નહીં પડે કે ચલો વોટ આપવા. ભારત માતા કી જય. ભારત માતા કી જય.